हिंदी वाले पाठ्यक्रम पावर भद्रावती वगैरे ની સમાવેશ થાય છે જેમાં ગુજરાત અને એટલે કે ગુજરાતની અને સૌરાષ્ટ્રની બરાબર તામનો સમાવેશ થાય છે. હવે આ વસ્તી અંદર ગુજરાત સુરતી વિમદેવ સિદ્ધરાજ જયસિંહ તેમજ કૃષ્ણ એવા ઘણા બધા રાજાઓ પણ થઈ ગયા. સોલંકીના શાસનકાળમાં ગુજરાતની આર્થિક સમૃદ્ધિ ટોચ પર આર્થિક રીતે અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ હતી. તેમાં જૂનાગઢનો રાજા એ સમયે રાજકેગાર અને રાજકેગારની દીકરીના દીકરી હતી ઉદયમતી. ઉદયમતીના લગ્ન થયા હતા પણ એ તો સિદ્ધરાજ જયસિંહની સાથે સોરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સાથે થયા હતા. કોની જોડે? ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ જે રાજા એની જોડે લગ્ન થયા હતા. ઉદયમતીના કહેવાથી પાટણમાં રાણીની વાવ બંધાવી. જે રાણીની વાવ છે એ રાણીની વાવ એ રાણી ઉદયમતીના કહેવાથી બનાવવામાં આવી હતી. જે પ્રજાના કલ્યાણ માટે પાણીના સંગ્રહ માટે. આમ બીજું કે યાત્રાળુઓ માટે જે રસ્તા બનાવવા તેમજ યાત્રાળુઓ નાબૂદ કરાવ્યો કિરણ દેવીના કહેવાથી અને સરોવર એટલે કે ધોળકાનું નવકરણ અને વિરમગામનું મુસરગામ એ પણ રાણીના કહેવાથી એટલે કે જે કિરણ દેવી હતા એના કહેવાથી એમને આ બે ધોળકા અને વિરમગામનું મુસરગામ આ બંને તળાવ પણ બંધાવ્યા હતા. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ કલિકાલી સંબંધ અને હેમચંદ્રાચાર્ય એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બંને સાથે મળીને એક મહાન ગ્રંથ વ્યાકરણ ગ્રંથ કહેવામાં આવે એ વ્યાકરણ ગ્રંથની રચના કરી. ત્યાર પછી કુમારપાળ પણ રાજ્યમાં જીગા કમર પશુબળ વગેરે ઉપર અને અહિંસા હિંસા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો. રાજા કુમારપાળ ચરિત્ર વ્રત તરીકે હેમચંદ્રાચાર્ય એ આ રાજાની પ્રતિષ્ઠા વધારી. તો મિત્રો આપણે આજે આપણે સુધી જોયું હવે આપણે આગળનો ભાગ એ હવે પછીના જે વિડીયોની અંદર આપણે જોઈશું. તો જે ચલાવ છે એમાં ધ્યાન રાખી અને